नमस्कार विद्यार्थी मित्रों, बुझेटा प्राथमिक शाला सीआरसी वजेरिया जयेश कुमार के बारिया आपनो हार्दिक स्वागत करे छे। आजे आपणे धोरण 6 नो एक नवो प्रकरण नंबर 4 भूમિતિના પાયાના ખ્યાલો ની આજે આપણે ચર્ચા કરવાની છે, બરાબર છે। આ પ્રકરણની આપણે શરૂઆત કરવાની છે। હવે આ પ્રકરણની અંદર આપણે આટલી વસ્તુઓ જોવાની છે, બરાબર છે। તો જોઈએ આપણે તો કે આ પ્રકરણની અંદર આપણે બિંદુ છે, રેખાખંડ છે, રેખા છે, બે છેદતી રેખાઓ છે, સમાંતર રેખાઓ છે અને કિરણ છે। આટલાની આપણે ચર્ચા કરવાની છે, બરાબર છે। આપણે આની પહેલા એક ભૂમિતિના પાયાના ખ્યાલો ની પ્રકરણ શરૂ કરતા પહેલા એક આપણે એની માહિતીનો વિડિયો બનાવીને મૂકેલ છે, તમે જોઈ પણ લીધો હશે। તેમ છતાં આપણે થોડી ચર્ચા કરી લઈએ અને આપણો સ્વાધ્યાય 4.1 ની આપણે શરૂઆત કરીએ, બરાબર છે। ભૂમિતિના પ્રકરણો આપણા માટે એકદમ સહેલા પ્રકરણો છે, તમારે ખાલી એને ધ્યાનથી જોવાની જરૂર છે, બરાબર છે। ચાલો આપણે હવે એની વાત કરીએ। તો પહેલું આપણને આપેલું છે બિંદુ, શું આપેલું છે બિંદુ, બરાબર। સમજો કે મારી પાસે પેન્સિલ છે, મારી પાસે પેન્સિલ છે અને ઓણીવાળી આગળની ઓણીવાળી પેન્સિલ છે, એને હું આમ આમ મૂકું છું તો અહીં અહીં તમને કંઈક ટપકું દેખાય છે, બરાબર છે। એ સિવાય સમજો કે પરિકર હોય તો પરિકરની જે પેલી ઓણી હોય એને પણ તમે કાગળ પર જોરથી મૂકો તો એક તમને એક ટપકું દેખાશે, કાગળની અંદર પેલી ઓણી ઘૂસી ગઈ હશે, બરાબર છે। તો આવું આવું આમ પેન્સિલ તમે આમ જોરથી કરો આમ આમ તો તમને આવું ટપકું દેખાય, અને આ જે ટપકું છે એ ટપકું આપણને બિંદુનો ખ્યાલ આપે છે। સાનો ખ્યાલ આપે છે, બિંદુ છે કે ભાઈ હા, તો એ બિંદુ છે આપણે આ ટપકું છે, બરાબર। એટલે આપણે એને કહીએ ટપકું, આ પણ ટપકું, આ પણ ટપકું, બરાબર છે। તો એને એનું આપણે નામ આપી દઈએ, બરાબર। દાખલા તરીકે ગામની માં બધા માણસો હોય અને જો એમનું નામ ના આપેલું હોય તો આ માણસ, પેલો માણસ, પેલો માણસ, આમ આમ આખા 5-6 માણસ હોય તો તમારે એને બૂમ પાડવી હોય તો તમે કઈ રીતે બૂમ પાડો, બરાબર। એક ઓ માણસ એવું કહો તમે તો એકી સાથે બધા 5-6 જણ હોય તો બધા તમારી બાજુ જોશે, બરાબર છે। એટલે એનું નામકરણ આપણે કરવું પડે। એટલે દાખલા તરીકે અહીં અહીં ટપકું છે તો હું ટપકું નથી કહેતો, પણ એને કહી દો કે ચાલો ભાઈ આ ટપકું છે, એને હું કહીશ બિંદુ એ, એનું નામ આપી દીધું બિંદુ એ, બિંદુ બી, બિંદુ સી। એવું નથી કે એ બી સી નામ આપો, તમે એબીસીડી ના કોઈ પણ અક્ષરનું નામ આપી શકો છો, બરાબર। બિંદુ એ, બિંદુ બી, બિંદુ પી, બિંદુ ક્યુ, બરાબર, કોઈ પણ નામ આપ। એટલે આ જે ટપકું છે એ આપણને સાનો ખ્યાલ આપે છે, બિંદુનો ખ્યાલ આપે છે। આટલું રેડી, ચાલો હવે આપણે બે નંબરમાં વાત કરવાની છે રેખાખંડ। સાની વાત કરવાની છે? રેખાખંડ। હવે સમજો કે મારી પાસે એક કાગળ છે, આ મારી પાસે એક કાગળ છે, તમને બધાને દેખાતો છે। હવે આ કાગળને હું વાળી દઉં છું અને આમ આમ એની ગળી પાડી દઉં છું, જો સમજો તમે જોઈ શકો છો, બરાબર છે। આની મેં ગળી પાડી દીધી, કાગળની પાડી દીધી। હવે એ કાગળને હું ખોલું છું, આ કાગળને મેં ખોલી નાખ્યું તો તમને અહીં ગળી દેખાય છે, આ આ દેખાય છે, આ નિશાની દેખાય છે, બરાબર, આખી ધાર દેખાય છે। તો આ જે છે એ સાનો ખ્યાલ આપે છે ખબર તમને? રેખાખંડનો ખ્યાલ આપે છે, આનો ખ્યાલ આપે છે રેખાખંડ। તમે જો આ ધારની શરૂઆત અહીંથી થઈ છે અને અહીં જઈને અટકી ગઈ છે, બરાબર। એટલે આપણે એવું કહી શકીએ કે રેખાખંડને બે અંત્ય બિંદુ હોય, એટલે કે અહીંથી શરૂ થઈ અને અહીં જઈને અટકી ગઈ, એટલે રેખાખંડને બે અંત્ય બિંદુ હોય છે। દાખલા તરીકે તમારે રેખાખંડને માપવી હોય તો અહીંયા તમે માપી શકો છો, અને જો તમને માપ આપેલું હોય તો તમે એ માપનો રેખાખંડ દોરી પણ શકો છો। સમજો, તમને હું સમજાવું કે ચાલો આ બિંદુ છે, એ બિંદુનો ખ્યાલ તમે તમને બતાવી દીધો, સમજો કે એ અહીં અહીં બિંદુ છે અને આમ દોરું છું આ બી, બરાબર છે। તો સમજો તમે અહીંથી શરૂ થઈ અહીં જઈને અટકી ગઈ,
એટલે કે રેખાખંડને બે અંત્ય બિંદુ હોય છે એને મેં નામ આપી દીધું આ બિંદુ જે છે એને એ આ બાજુ એને નામ આપી દીધું કે બરાબર છે એને આપણે માપી શકીએ છે અને એ આપણને સારો ખ્યાલ આપે છે રેખાખંડનો ખાસ અગત્યનું એ છે કે એને બે અંત્ય બિંદુ હોય છે બરાબર છે એનું આપણે માપન કરી શકીએ છે દાખલા તરીકે બીજું એક ઉદાહરણ લેવું હોય તો સમજો કે દાખલા તરીકે તમારી ઘેર હશે ટ્યુબલાઇટ ટ્યુબલાઇટ જો લાંબી હમણાં પેલી ટૂંકી ને પેલી લાંબી જે ટ્યુબલાઇટ આવે છે અહીંથી શરૂ થાય અહીં જે નટકી જાય એ પણ સાનો ખ્યાલ આપે છે તો કે રેખાખંડનો ખ્યાલ આપે છે સમજો કે કપડા સુકવવાની દોરી છે આપણા ઘરે અહીંથી આપણે બાંધી છે પણ જેની અટકી ગઈ છે એ પણ સાનો ખ્યાલ આપે છે રેખાખંડનો ખ્યાલ આપે છે સમજો કે તમારી પાસે માપપટ્ટી છે તમારી પાસે આવી માપપટ્ટી છે બરાબર આ આ માપપટ્ટીની આ ધાર આ માપપટ્ટીની શું છે ની ધાર તો અહીંથી શરૂ થઈ છે અહીં જઈને અટકી ગઈ છે તો આ પણ શું કરે છે તો કે આપણને રેખાખંડનો ખ્યાલ આપે છે બરાબર અહીંથી શરૂ થઈ અહીં જઈને અટકી ગઈ તો આ પણ શું કરે છે આપણને રેખાખંડનો ખ્યાલ આપે છે બરાબર છે આ એના ઉદાહરણો છે ખાસ અગત્યનું કે રેખાખંડને આપણે માપન કરવું હોય તો એને આપણે માપી શકીએ છે હવે એને મારે દર્શાવવી હોય દાખલા તરીકે સમજો કે બિંદુ એને મારે દર્શાવવી તો મેં આમ આમ કીધું આ બિંદુ એ બિંદુ બી બિંદુ સી આ રીતે હું એનું નામકરણ કરી શકું તો રેખાખંડને મારે દર્શાવવો હોય તો સમજો કે એ બી રેખાખંડ દર્શાવવો છે તો એ બી અને ઉપર આમ લીટી કરી દે અને વાંચવું હોય તો મારે કઈ રીતે વંચાય તો કે રેખાખંડ એ બી શું વંચાય રેખાખંડ એ બી હવે ચાલો ત્રીજા નંબરે આપણે વાત કરવાની છે રેખાની તો સમજો રેખા એ પણ એક રેખાખંડનો ભાગ છે રેખા એ પણ એક રેખાખંડનો ભાગ છે હું અહીં દોરું છું તમે જોઈ શકો છો અહીં નામ આપો એ અને બી બરાબર આ આકૃતિ મેં દોરી છે રેખા એબી ની ખાલી આકૃતિ દોરી છે રેખા એબી ની હવે તમે જોઈ શકો રેખા એ પણ એક રેખાખંડનો ભાગ છે પણ બિંદુ એ થી રેખા આ બાજુ અનંત સુધી વિસ્તરેલી છે જ્યારે બિંદુ બી થી આ બાજુ રેખા અનંત સુધી વિસ્તરેલી છે એનો અર્થ એ થયો કે રેખા રેખાખંડમાં બે અંત્ય બિંદુ હોય છે પરંતુ રેખાની અંદર બે અંત્ય બિંદુ એટલે કે અંતિમ બિંદુ હોતો નથી બી બિંદુએથી આપણે રેખાને જેટલી લંબાવી હોય એટલી આપણે લંબાવી શકીએ છીએ એ બિંદુએથી આ બાજુ આપણે રેખાને જેટલી લંબાવી હોય એટલી આપણે લંબાવી શકીએ છીએ એટલે મારો કહેવાનો ભાવ એટલો જ છે કે રેખાને અંત્ય બિંદુ હોતા નથી બરાબર છે આ ખાસ અગત્યનું રેખાખંડને અંત્ય બિંદુ હોય છે જ્યારે રેખાને અંત્ય બિંદુ હોતા નથી બરાબર છે ચાલો હવે સમજો કે અમે આ આ રેખા દોરી હવે આ રેખાને મારે નામ આપવું હોય સમજો કે અમે એક રેખા દોરી ચાલો બીજી રેખા દોરી આ એક ત્રીજી રેખા દોરી તો એને એબી રેખા તરીકે પણ દર્શાવી શકું છું હવે આખી રેખાને મારે દર્શાવી તો એમ લખી દઉં તો આને કહેવાય રેખા એલ આને આમ લખું તો મેં આને વાંચીશ રેખા એમ આને આમ લખીશ તો આને વાંચીશ મેં રેખા એમ રેખા એલ રેખા એમ અને રેખા એ ક્લિયર આટલી વસ્તુ ક્લિયર બરાબર એટલે આપણે આની આની ચર્ચા કરી હવે મારે રેખાને સંકેતમાં દર્શાવવું હોય તો હું આ રીતે લખીશ બરાબર છે આમ મારે વાંચવું હોય તો હું કેવી રીતે વાંચીશ કહો રેખા એબી રેખા પીક્યુ બરાબર છે આની અંદર આપણે કન્ફ્યુઝન ના થાય એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે બરાબર ચાલો હવે આ રેખાની વાત થઈ હવે સમજો કે આપણને બે રેખા આપી છે છેદતી રેખાઓ છેદતી રેખાઓ સમજો કે આપણને બે રેખા આપી છે તમે પણ તમારું પાઠ્ય પુસ્તક છે ને એ ખાસ ખુલ્લું રાખજો એ પણ તમને હું કહી દઉં પાના નંબર આપણે સેવન્ટી વન 71 પાના નંબર તમે ખુલ્લું રાખજો
બરાબર મારી સાથે સાથે તમારે પણ પાઠ્યપુસ્તક તમારું ખુલ્લું જ રાખવાનું છે જેથી તમને વધુ ખ્યાલ આવે હવે છેદતી રેખાઓ પાના નંબર 71 હવે પાના નંબર આપણે કાઢજો પાના નંબર 72 છેદતી રેખાઓ સમજો એક હું રેખા દોરું છું ચાલો એક આ રેખા દોરું એને નામ દઉં આપી દઉં કે રેખા L બરાબર છે ચલો બીજી એક રેખા દોરું બરાબર એને નામ આપી દઉં રેખા M હવે તમે જોઈ શકો છો રેખા L અને રેખા M કોઈ એક બિંદુએ છેદે છે છેદે છે એટલે શું થાય છે ખબર તમને ભેગી થાય છે તમને દેખાય છે તો કે હા તો આપણે તોય પણ એક નામ આપી દે જે છેદે છે તોય નામ આપી દે P બરાબર છે હવે તમે જો રેખા L અને રેખા M એ એક બિંદુએ છેદે છે કયા બિંદુએ તો કે બિંદુ P બરાબર છે P બિંદુએ છેદે છે એવું કહીએ આપણે કે રેખા L અને રેખા M જો બે રેખાઓ છેદતી રેખાઓ જો બે રેખાઓ ભેગી થાય જો બે રેખાઓ જો ભેગી થાય તો એ એક બિંદુએ છેદે છે અહીં છેદે છે તો એ નામ આપી દીધું કે બિંદુ P બરાબર છે હવે તમે જો હવે આ વસ્તુ આપણે આગળ જોવાની છે પરંતુ હું તમને ચર્ચા કરી દઉં કે રેખા L અને M જો બે છેદતી હોય તો કુલ ટોટલ 4 ખૂણા બને 1 2 3 અને 4 એ આ પ્રકરણની અંદર આપણે જોવાનું નથી પણ હું તમને કહી દઉં કે બે રેખાઓ છેદે તો ખૂણા 1 2 3 અને 4 4 ખૂણાઓ બને છે બરાબર છે હવે આ જે રેખાઓ છે એ રેખાઓને આપણે છેદતી રેખાઓ કહીએ છે શું કહીએ છે છેદતી રેખાઓ હવે એની પછી આપણે આવશે સમાંતર રેખાઓ કઈ રેખાઓ સમાંતર રેખાઓ સમાંતર રેખાઓની અંદર તમે જુઓ કે હું બે રેખાઓ દોરું છું બે રેખા દોરું છું તમે જોઈ શકશો બરાબર આ મેં બે રેખા દોરી આને નામ આપી દો L અને આને આપી દો B M હવે તમે આ આની અંદર જુઓ તમને કેટલી રેખા દેખાય છે તો કે બે કઈ કઈ તો કે રેખા L અને રેખા M હવે સમજો કે આ બાજુનો એરો છે એનો મતલબ એવો કે આ રેખા L ને તમારે આ બાજુ ગમે તેટલી લંબાવી એટલી લંબાવી શકો છો M ને તમે આ બાજુ ગમે તેટલી લંબાવી હોય તેટલી લંબાવી શકો છો એ જ રીતે આ રેખાને આ બાજુ આ રેખાને આ બાજુ અનંત સુધી વિસ્તરેલી છે પરંતુ આની અંદર તમે જોઈ શકશો કે આ આ જે રેખા છે અને આ રેખા બે વચ્ચેનું અંતર કેવું છે સરખું છે અહીં પણ જે અંતર હોય અહીંથી તમે માપો અહીંથી આમ ખાલી માપો તો પણ અંતર કેવું હોય સરખું એનો મતલબ એવો કે આ રેખાને આપણે ગમે તેટલી લંબાવીએ પણ કોઈ જગ્યાએ એ ભેગી થવાની નથી કોઈ જગ્યાએ ભેગી થવાની નથી ભેગી થવાની નથી એટલે સમજો કે મેં આ એક રેખા દોરું છું ચાલો આ એક રેખા દોરી બરાબર આ બીજી રેખા દોરી બરાબર આ કોઈ જગ્યાએ ભેગી થાય છે તકર નથી થતી પણ આ રેખાને મેં એવું કહું છું કે અનંત સુધી વિસ્તરેલી છે તો આને હું આમ લંબાવું છું આમ લંબાવી ચાલો આ રેખાને હું અહીંથી આમ લંબાવું છું તો તમે જો અહીં ભેગી થઈ ગઈ તો આ રેખાને સમાંતર રેખા ના કહેવાય આ રેખાને સમાંતર રેખા ના કહેવાય પણ આ બંને રેખાઓ એવી છે તમે ગમે તેટલી લંબાવો પરંતુ કોઈ જગ્યાએ ભેગી થવાની નથી બરાબર અને બે રેખાઓ વચ્ચેનો અંતર પણ સરખું રહેશે તો આવી જે રેખાઓ છે એ રેખાઓને આપણે કઈ રેખાઓ કહીશું સમાંતર રેખાઓ તરીકે આપણે એને ઓળખીશું દાખલા તરીકે એનું ઉદાહરણ તરીકે તમને કોઈ પૂછે તો કે જો આ માપપટ્ટીની ધાર આ માપપટ્ટીની ધાર નીચેની માપપટ્ટીની ધાર તમે ગમે તેટલી તમે એને લાંબી લંબાવો તો પણ કોઈ જગ્યાએ ભેગી થવાની નથી બીજું એક વનું ઉદાહરણ છે રેલવેના પાટા તમે રેલવેના પાટા પણ જોયા છે રેલવેના પાટા હોય ને તો આમ 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 એક સરખા અંતર જ હોય બરાબર છે તો એ પણ આનું ઉદાહરણ છે તો કે સમાંતર રેખાઓનું ઉદાહરણ છે હવે આપણે છેલ્લું વાત કરવાની છે કિરણની હવે તમને હું પ્રશ્ન પૂછું તમે કિરણ શબ્દ કોઈ દિવસ સાંભળો છે તમે કોઈ દિવસ કિરણ શબ્દ સાંભળો છે હા તો આપણે શું કહીએ કે હા સાહેબ મારા ભાઈબંધનું નામ કિરણ છે બરાબર છે આપણે શું કહીએ કે હા સાહેબ મારા ભાઈબંધનું નામ કિરણ છે બરાબર તો આ જે કિરણ છે આપણે એ કિરણની વાત નથી કરવાના આપણે વાત કરવાની છે દાખલા તરીકે સમજો કે
આ સૂર્ય છે, આનું છે સૂર્ય છે. અને સવારની અંદર તમે જુઓ તો જે સૂર્યના કિરણો છે એ આપણી સુધી પહોંચે છે. બરાબર, સૂર્યના કિરણો આપણી સુધી પહોંચે છે, આમ પહોંચે છે. બરાબર છે, સૂર્ય તો સૂર્ય એનું શું છે? ઉદ્ગમ સ્થાન. સૂર્ય શું છે? એનું ઉદ્ગમ સ્થાન છે. બરાબર, એટલે આ કિરણો આમ નથી જવાના. એટલે કિરણ અહીં જુઓ, હું આ એક દોરું છું, અહીં નામ આપું એ અને આ બી, અને મારે વાંચવું હોય તો કઈ રીતે વાંચવું ખબર? એક જ બાજુ એરો છે, જુઓ આ એક જ બાજુ. એટલે આ કિરણને તમારે આ બાજુ ગમે તેટલું લંબાવવું હોય તેટલું તમે લંબાવી શકો છો. અહીંથી અહીં તમે લંબાવી શક આ બાજુ લંબાવી શકતા નથી, કારણ કે આ કિરણનું શું છે? ઉદ્ગમ બિંદુ છે, ઉદ્ગમ સ્થાન છે. એટલે સમજો કે આ સૂર્ય છે, આનું છે સૂર્ય છે, અને આ કિરણ નીકળે છે. બરાબર, એટલે આ સૂર્ય આ કિરણ છે એને એક એક જ ઉદ્ગમ સ્થાન છે, એક ઉદ્ગમ સ્થાન છે, એટલે કે અંતિમ બિંદુ. બરાબર, અંત્ય બિંદુ એક. આ કિરણને તમારે આ બાજુ ગમે તેટલું તમારે લંબાવવું હોય એટલું લંબાવી શકો છો. એટલે કિરણને એક અંત્ય બિંદુ હોય છે, આમ તમે લંબાવી શકો. બરાબર છે, એને મારે લખવું હોય તો આ રીતે લખી શકો, એબી એબી કિરણ. એટલે એ પરથી નીકળે છે અને બી બાજુ તમારે ગમે તેટલું લંબાવો એટલું લંબાવી શકો છો, એબી કિરણ. એવું નહીં કે એબી જ, કોઈ પણ નામ આપી શકો, બીસી કિરણ. બરાબર છે, સૂર્યથી તો કે સૂર્ય શું થયું? એનું અંતિમ બિંદુ. બરાબર છે, અહીંથી શરૂઆત થાય છે આ બાજુ ગમે તેટલું લંબાવો. તો બીજું ઉદાહરણ છે તો કે આપણી બેટરી, તમે ટોર્ચ જે આપણે મારીએ આમ અંદરથી એમ સળગાવીએ એટલે અહીંથી કિરણો આ બાજુ નીકળે છે, એ પણ સારું ઉદાહરણ છે, કિરણનું ઉદાહરણ છે. બરાબર છે, પછી મીનબત્તી, મીનબત્તી એમ અહીંથી સળગતી હોય તો અહીંથી કિરણો નીકળે, તો આ એનું શું થયું? અંત્ય બિંદુ. બરાબર, એટલે આની અંદર એક જ અંત્ય બિંદુ હોય છે, કિરણની અંદર એક અંત્ય બિંદુ હોય છે. આટલું આપણું જો ક્લિયર થઈ ગયું હોય તો આપણે સ્વાધ્યાય 4.1 ની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છે. બરાબર છે, ઓકે. ચાલો સ્વાધ્યાય 4.1 નો પહેલો દાખલો આપણે જોઈએ. એક આપણને આ એક રેખા આપેલી છે, આ એક કિરણ છે, આ એક કિરણ છે. બરાબર છે, આ આકૃતિ તો આપણે જોઈ અને આ ચાર પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે. બરાબર, બાજુની આકૃતિનો ઉપયોગ કરીને લખો. પહેલો આપ્યું છે 5 બિંદુઓ. બરાબર છે, આ રેખાઓ છે, આ રેખા પર કયા કયા 5 બિંદુઓ છે એ આપણે લખવાના છે. પહેલો પ્રશ્ન આપણો એવો છે, 5 બિંદુઓ તો આપણને દેખાય છે, કયું બિંદુ? તો કે બિંદુ ડી. બરાબર છે, પછી બિંદુ ઈ, ચાલો પછી બિંદુઓ, પછી કયું છે? બિંદુ ડી અને બિંદુ સી. બરાબર છે, થઈ ગયા 5, 1, 2, 3, 4, 5 પાંચ બિંદુઓ બતાવો તો આપણે બતાવી દીધા, બિંદુ ડી, બિંદુ ઈ, બિંદુ ઓ, પછી ડી અને બિંદુ સી. બરાબર છે, હવે આપણને શું પૂછ્યું છે? રેખા, આપણે રેખા બતાવવાની છે. બરાબર છે, તો આપણે જોઈએ તો કે પહેલા આપણે જોઈએ કે ડીઈ રેખા, ડીઓ રેખા, ડીબી રેખા. બરાબર છે, પછી ઈઓ રેખા, પછી ઈબી રેખા. બરાબર, ઈબી રેખા તો આપણે લખી દઈએ નામ. ચાલો પહેલા આ લઈએ, ડીબી રેખા, ડીબી રેખા. બરાબર છે, ચાલો બીજી, હવે બી પૂરો થયો, હવે લઈએ ડીઓ રેખા. ચાલો પછી ડીઈ રેખા. બરાબર, પછી ઈઓ રેખા. બરાબર, ઓડી રેખા લખો, ઓડી રેખા. આ પણ તમે લખી શકો, આ કયું લીધું? ઈઓ અને ઈબી રેખા. આ પણ લે, ઈડી રેખા. બરાબર છે, થઈ ગઈ 1, 2, 3, 4, 5 કોઈ પણ રેખા તમે લખી શકો છો. રેખાની અંદર આપણે કેટલા બિંદુ લેવાના? બે, બી બી, બી ઓ, ડી ઈ, ઓ બી, ઓ ઈ, ઓ ડી, કોઈ પણ તમે લખી શકો છો. બરાબર, હવે ચાર કિરણો લખવાના છે. આપણે શું લખવાના છે? ચાર કિરણો લખવાના છે. તો આપણે લખીએ પહેલા, ચાલો ડી બી કિરણ, સમજો ડી બી કિરણ. બીજું કિરણ લખીએ, ચાલો ડી ઓ કિરણ.
ત્રીજું લખે ચાલો DE કિરણ DE કિરણ ચાલો બીજું લખો EB કિરણ જો આ પણ એક કિરણ છે OC કિરણ બરાબર છે OC કિરણ છે પછી EO તમારે લખવું હોય તો પણ લખી શકો EO કિરણ સોરી કિરણ લખવાનું છે ને હા અહીં અહીં રે આ આમ લખવું પડશે નિશાની આપણે આવી લખવી પડશે કિરણની નિશાની પાડવી પડશે બરાબર છે ચાલો એક લખી દઈએ આપણે EO EO કિરણ બરાબર છે ચલો હવે પાંચ રેખાખંડ લખવાના છે આ જ રીતે આપણે પાંચ રેખાખંડ લખી દઈએ જો BE રેખાખંડ પછી લખો BO રેખાખંડ પછી DB રેખાખંડ ચલો EO રેખાખંડ બરાબર OB રેખાખંડ બરાબર છે અને એવું કઈ જરૂરી નથી કે ચાલો ભાઈ સાહેબે આ જ ક્રમમાં લખ્યા એટલે મારે આ જ ક્રમમાં લખવાના એવું કોઈ જરૂરી નથી બરાબર છે તમારે તમને જે ફાવે એ પ્રમાણે બે બે શબ્દનો ઉપયોગ કરીને જે જવાબ પૂછો છે એ તમારે લખવાનો છે સાહેબે પહેલું ડી લીધું છે મારે બી જ લેવું એવું કોઈ જરૂરી નથી બરાબર હવે દાખલા નંબર 2 ની વાત કરીએ આપેલ મૂળાક્ષરોમાંથી દરેક વખતે માત્ર બે મૂળાક્ષરો ઉપયોગ કરી રેખાખંડ શક્ય તેટલી રીતથી નામ આપણે આપવાના છે આપણને અહીં રેખાખંડ આપ્યો છે અને એની અંદર આપણે ફક્ત બે જ મૂળાક્ષરોનો ઉપયોગ કરવાનો છે કેટલા મૂળાક્ષરો બે જ મૂળાક્ષરો બે મૂળાક્ષરો એટલે કે બે અક્ષરોનો ઉપયોગ કરીને શક્ય હોય તેટલા રેખાખંડ આપણે દોરવાના છે સમજો કે એક વખત મેં બિંદુ A લઉં છું કે જેથી આપણને ભૂલ પડે નહીં બિંદુ A લઉં છું તો એક બિંદુ A લેતા મેં બિંદુ A લીધું હવે મારે રેખાખંડ દોરવાના છે સમજો કે મારે A લીધું પહેલા પેલો B લો તો હું લખીશ ચાલો A B રેખાખંડ બહેનો B પૂરો થયો હવે લો C AC રેખાખંડ બરાબર પછી C પૂરો થયો D લો AD રેખાખંડ બરાબર છે ચાલો એ પૂરો થઈ ગયો જેથી આપણી ભૂલ ના પડે એક બિંદુ B લેતા ચાલો B લેતા બરાબર તો B લીધું મેં તો BC રેખાખંડ પછી BD રેખાખંડ અને આગળ રહી ગયો BA રેખાખંડ BA રેખાખંડ ચાલો આ B પૂરો થયો C લો એક બિંદુ C લેતા ચાલો C લીધો તો CD રેખાખંડ ચાલો C પછી A CA રેખાખંડ પછી B CB રેખાખંડ ચાલો C પૂરો થયો હવે એક બિંદુ D લેતા એક બિંદુ D લેતા ચાલો પહેલા પેલું DA રેખાખંડ પછી DB રેખાખંડ અને DC રેખાખંડ બરાબર છે તમે જોઈ શકો છો કેટલા રે આ એક જ આકૃતિની અંદર જે આપણને કેટલા રેખાખંડ મળ્યા તો કે 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 કુલ ટોટલ આપણને 12 રેખાખંડ મળે છે બરાબર છે આ તો આપણો દાખલા નંબર 1 અને દાખલા નંબર 2 હવે આપણે નેક્સ્ટ વિડિયોની અંદર દાખલા નંબર 3 4 5 અને 6 ચાર દાખલા આપણે નેક્સ્ટ વિડિયોની અંદર આપણે નેક્સ્ટ જે વિડિયો છે એની અંદર આપણે ચાર દાખલા જોઈશું દાખલા નંબર 3 4 5 અને 6 જે આ રીતે સેલ્લા આખું પ્રકરણ જ એકદમ સેલ્લું છે બરાબર છે એટલે ધ્યાનથી વિડિયો જોજો અને નોટબુકની અંદર લખજો આપણે નેક્સ્ટ વિડિયોની અંદર દાખલા નંબર 5.1 નું 4.1 નું દાખલા નંબર 3 4 5 અને 6 જોવાના છે બરાબર છે ચાલો